કૌશળ દેશ વેશ ભક્તો નૈતિક કમાઈ પરા આનંદ પરા સ્વર્ગ કર્યો નાગો ભાગરા ગોટા રામ ચારિયા કુટુંબી વિદેશ કાર્ય નંદા રૂપ્યા નયા વિના હરિકની સંસે કુમાઉ શ્રી સયામ સૌરાજ જય શ્રી શ્યામ મહારાજ ની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય શ્રી સ્વામી નારાયણ ભગવાન ચતુર્થી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર થી ઉત્તર દિશે ગોમતીજી ને કાંઠે આંબાના વૃક્ષે તે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, જે વાકડા વાકડા પ્રશ્ન કરો, જે જેને કરીને સૌનું આળસ ઉડી જાય. નિરાત હતું મહારાજ આંબાવાડિયામાં ઝાડ નીચે મહારાજ ને નિરાત હોય, બાકી બધા જરા પોતે આથમણી કોરે ઉસુકુક કરીને પડખાભર થયા, આરામથી બેઠા. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યું છે, પાંચ એટલું વંચાર છે. દેવી એશા ગુણમય મમ માયા દુરત્યા, ધીરે ધીરે વાત એટલે એનો અર્થ જ નીકળી ગયો. દેવી એશા ગુણમય માયા દુરત્યા, દેવી એશા ગુણમય મમ માયા દુરત્યા મામે વે પ્રપંતે મામ મેતા તરંતી તે. દુઃખ થી પણ ન તરી શકાય એવી મારી માયા ભગવાન નો ભક્ત થાય તરી જાય. માયા તરવી એટલે શું? એટલે માયા લડે નહીં. તો માયા શું? તકત સક રજસ તમ ત્રણ ગુણ મય માયા. પણ ઈ કેને એનો શું છે? પેટા વિભાગ કે તો આવી ગયો તું અંદર. આ આખું માયા જ છે. પંચભૂત નો દેહ માયા જ છે. દુઃખે કરી નહીં તો આપણે એમ થાય કે આને કરતા તો મરી જાય તો સારું. કોઈ માયા નથી છૂટતી મરવાથી. આમ થઈ જાય મારો ભક્ત થાય તો આ તો આસ્તિક ની વાત કરી. જે કોઈ આસ્તિક હોય એને આસ્થા છે કે હી વિલ ડુ બેટર, હી મારું ભલું કરશે. અથવા ભગવાન છે, દયાળુ છે, કૃપાળુ છે. થોડા વખાણ મસ્કા લગાવીને, પોલિશ લગાવીને તો કઈક કાઢી લ્યો. ના તો પરોક્ષ ના અવતાર થઈ ગયા, એ બધાની વાત છે. એને એવી રીતે ભજે. આપણે જો સમજીએ નહીં તો મારા પ્રવૃત્ત થઈ ગયા ને 1837-86 માં ગયા, હવે ભૂતકાળમાં થઈ ગયા. તો એનો આશરો કરવાથી માયા છૂટે, વધુ ને વધુ વળગતી લાગે છે. માયા આવી જેવી છે. પડખે જતો તો જીવા ખાતર મારા દાદા ખાતર કાકો બે જીવા ખાતર, એક સારંગપુર ના એક આ બે જીવા ખાતર માં કેટલો ફરક હશે? ધીમો ફરક. મહારાજ ને કઈક નું કઈક
સમજાવે આમ ભગવાન જાણે, અને દાદા ખાચર ની ઉન્નતિ ન જોઈ શકે એટલે મહારાજ ની વિરુદ્ધ ફરિયાદ કરી આવે, ભાવનગર થી પોલીસ લઈને આવે, બાબા સાહેબ લશ્કર લઈને આવે, ઓલા મારવાડી હતા બધા કાન ફટા એને ઉતારો ત્યાં ખીચડું. મહારાજ તો અંતરિયામી એને ઘરે ગયા, ઓલા બધા અહીંયા જ બેઠા હતા અહીં દાદા ખાતે. મહારાજ ત્યાં તો ધામા જાય છે, મારા ખણું માગવા આવે તો અમારે તો ના કહેવાય છે, ખીચડા ખેડ્યા હતા. મહારાજ કે બ્રહ્માની માયા ને તરાય પણ તમારી માયા ને તરાય નહીં જોવા માટે. મને શું જાણો ભગવાન, મેં આવું કર્યું દ્વેષ કરીને માયામાં મૂકી લેવા. જીવા ખાતે સારંગપુર ના આને ચડાવ્યા. મહારાજ આ તો બાબા સાહેબ પાસે 2000 નું લશ્કર છે, આ તો સુકા ભેગું લીલું બળી જાય એટલે સુકા મહારાજ તમને પકડવા આવે ને આ લીલો જીવો આ સુકા ભેગા લીલા અમારા છોકરા ચડી પડશે. મહારાજ સારું છું તમે અમને ચેટી લાલો ભાગી જાય મારતે ઘોડે મહારાજ ભાગ્યા વાંકા હોય દેખીને ભાગ્યા ભાગ્યા વચ્ચે ના ચર્યું કે ભગવાન ચડી ભાગ્યા. ત્યાં ગયા સારંગપુર મહારાજ જૈન જીવા ખાચર કે અમને સંતાડવું છે જલ્દી સંતાડો બાબા સાહેબ લશ્કર પાછળ કર્યું. હાલો હાલો મહારાજ અત્યારે રૂમ છે ને સારંગપુરમાં ત્યાં ગયા અંદર અંદર કે મહારાજ કે બારણું બંધ કરો કમાડ વાસો પીસ દે ને કહ્યું કે આમાં આગળ નથી દગો છે એટલે કે દગો છે ભરાવી નાખવા તો રાખવા ક્યારે ને ક્યારે નવું કઈક લખાવ્યું નથી ખાતમ ડોલું રાખીને ઓકી ભાઈ તમને કોઈ નથી પકડતું મૂકો ઝુકાવા એ બધી લીલા કરો છો. He had known him. બોલો ભગવાન જાણતો હતો આ કે કોણ મહારાજ તમને પકડવાનું છે. ભગત બે હતા અને માયા નીકળી ગઈ હતી મને માયા જે વળગી ભગવાન ને પછી આગળ આવશે પછી વર્તમત નો ઇન્ટરેસ્ટ લઈને આગળ આવ્યું આવ્યું હોય ને મોઢે એટલે પછી જે પુરુષ મને પામે તે દુખે કરીને પણ ન પરાય એવી મારી માયાને તો આ તો કૃષ્ણ ભગવાને 3000 વર્ષ પહેલા કીધું છે. અને અમારી પરોક્ષ થઈ ગયા તમે સામે બેઠા છો અને છતાં તમારું ધ્યાન કરતા જે સંકલ્પ વિકલ્પ આડા આવે છે એ કોણ કરનારું છે? ત્યાં ગઈ માયા, તમે માયાતીત છો, તમારું સર્વ સ્વીકારનાર ને માયા નડતી નથી. આ વાંકડા પ્રશ્ન કરવાનું પૂછ્યું તો મુક્તાન સ્વામી એવો વાંકડો પૂછ્યો ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. પ્રાપ્તિ થઈ છે અમને તો પ્રાપ્તિ થઈ છે આપણે થઈ છે પ્રાપ્તિ તો હજી સુધી હાર નથી પડી ત્યાં સુધી પરોક્ષ લાગ્યા કરે. બધા કોઈ સ્વામિનારાયણ વગર નથી, બધા સ્વામિનારાયણ જ છે એ પ્રાપ્તિ. પણ છતાં હેરાન કરે છે તમને પામી ગયા છે ત્યારે તો મુક્તાન સ્વામી સામે બેઠા હતા અને જે ભગવાન નહીં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ બેઠા હતા એ જાણતા હતા. છતાં તમારું ધ્યાન કરવામાં તુંબડી ઉપર કાગડો બેસે છે બગડી ન જાય અહીંયા ધ્યાન જાય છે એ તમારું ધ્યાન છે. પાછું એ કેના ધ્યાન કરો છો? અમારા કે તુંબડીના? આટલી સજાગતા જેને છે તો અમને માયા કેમ નું અમે તમારા છઈ વોટ એ ક્વેશ્ચન. હવે બીજો કોઈ ધર્મ ઉપદેશક કે ધર્મગુરુ કે આચાર્ય બોલવા જાય ને ઇટ ઇઝ નોટ ઓથેન્ટિક અને ઉત્તર જ નથી. ભગવાનનું ધ્યાન કરતા સંકલ્પ વિકલ્પ રૂપ આવરણ બીજા માયાના અનુભવના ત્યાગના વૈરાગના પ્રાપ્તિના એ બધું આડું આવે એ બધા આવરણ છે. તો તમે સાક્ષાત સામે બેઠા છો ને છતાં અમને એ નડે છે એ કેમ?
કેમાં કસર છે? અમારામાં છે કે તમારામાં? વાયકડો એટલે વાય ધીસ ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થતા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે? કાં તો આજે કાંઈ આડા આવે છે તમે કરો છો, એ કહેવાને બદલે માયા વિના બીજું કોણ? જો બીજું કોઈ હોય તો તમે છો, તમે જ આ બધા લોચા ઉભા કરો છો, અને આખું લોચો ઉભો કરનાર તો એ જ છે ને. મૂળ અક્ષરની પ્રેરણા એને તે જ દ્વારા કરી અને માથી પ્રધાન લોચા બધા એને જ થાય. જીવ તો માયા ના ઉદર માં હતા જ, ભલે કારણ દેશ હોતા પણ હતા, ત્યારે કઈ ધ્યાન નતા કરતા. દેહ વગર થી ધ્યાન શું થાય? કોણ કરનાર છે? ઇધર રિપ્લાય દઈશ કે ભાઈ માયા ભગવાન છે, મારું ધ્યાન કરો તો માયા ને હટાવી હું આવું છું, કાંઈ એમ કહી દો. ને કાંઈ એમ કહ્યું, જો માયામાં નથી તો આ પ્રેરણો છે, બીજું કોક છે, એ કોણ છે? વોટ એ ક્વેશ્ચન. ક્યાં રહ્યું સાંખ્ય નું જ્ઞાન? યોગ કર્મ સુ કૌશલમ, યોગ થી કર્મ, કર્મ થી યોગ કૌશલ છે, યોગ થાવો. એ આ યોગ થઈ ગયો છે, સ્વામિનારાયણ સામે છે, કરીએ છીએ કર્મ, એમાં બધું આડું આવે છે. તો જો તમે કૌશલ છો, યોગ કર્મ શું કૌશલ, તો કે વોટ ઇઝ ધીસ? વાંકડો પ્રશ્ન જેવો છે કે મહારાજ ને બેઠા થઈ જવું પડ્યો, આડા થયા હતા ને, આમ ભલે એક વાર બિચારા બેઠા થયા છે, આમ થઈ ગયા, આમ થઈ ગયા. પછી શ્રીજી મહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થતા મહારાજ હી એક્સેપ્ટેડ કે યસ ધીસ ઇઝ અ ક્વેશ્ચન, ને પછી દયાએ કરીને કીધું, એનો રસ્તો બતાડ્યો મહારાજે. કરુણા જ્યારે જ્યારે શબ્દ વાપર્યો છે રચનામૃતમાં, ત્યારે મહારાજે સમથિંગ શાસ્ત્રથી બહાર વાત કરી છે. શાસ્ત્રમાં તો અમુક સેટ આઈડિયા હોય, કારણ કે જો શાસ્ત્રમાં સેટ આઈડિયા ના રાખે ગમે તે માળા બોલવા માંડી જાય, એટલે સેટ આઈડિયાઝ પ્રમાણે. પણ જ્યારે મહારાજે કરુણા કરીને કૃપા કરીને પોતાની મેળે બોલ્યા છે, ત્યારે સમથિંગ અધર ધેન રેગ્યુલર ચીલા ચાલુથી કંઈક હટીને મહારાજ બોલ્યા છે, અતિ કરુણા કરીને બોલ્યા. અરે અતિ કરુણાએ ભીના થતા બોલતા અવાજે માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમો ગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે, અને રજોગુણના 10 ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે, અને સત્વગુણના મન ને ઇન્દ્રિયોના ઇન્દ્રિયો અંતકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા તે સર્વે હતા. તમને જ નથી નડ્યા, નડ્યા છે જે જે ભક્ત થઈ ગયા એને નડ્યા જ છે. નારદ ને નડ્યા, એને શું ઓછી ઉપાસના હતી? બ્રહ્મા એને ન મળે, ભરત બીજા ઋષિનું નામ દે છે, પણ જ્યાં સુધી પ્રત્યક્ષ પણ નથી આવ્યું મૂળ અક્ષર ને નડ્યા છે. હદ છે જેના મારફત કામ કર્યું છે, કરતા કરતા નથા કરતા નું સ્વરૂપ મારા જો આ એક જ દાખલો મારા, અને તે જ મૂળ અક્ષર. પોતે કઈ નથી કરતા, કોના મારફત બધી પ્રેરણા એ કરાવે છે. એટલે મહારાજ માટે એનો એમ ઉત્તર છે કે પરમેશ્વર ને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે ભગવાન ના સ્વરૂપ ને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને ભગવાન ટુ નો મી, મને તમે જાણી લ્યો, મારામાં માયા નથી એમ તમે નક્કી કરી લેશો તો તમારી માયા આટી જશે. વોટ આન્સર, ક્યાંય નથી.
ભગવાન ને નિર્ગુણ જાણો તો આપણે નિર્ગુણ જોઈએ. છે મોટા મોટો અગ્રુ એ છે. પછી જણાવે હજી સાધુઓ ક્યાંક ક્યાંક ડિસ્કસ કરે છે કે મહારાજે પોતાના કુળ ને સત્તા આપી દીધી એટલે આપણે 200 વર્ષ થઈ ગયા, તને તો મળવાની નથી, તું જન્મથી તો સાધુ નતો. ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માહિત ભાવ નથી અને ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર તેવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને મોટી લગાડ લગાવ મારા પાસે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પર્વતે છે તો પણ એ માયાને તર્યા કહેવાય. કેમ જે તે માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને ગયા વચના મૃતમાં વાસુદેવ અનુરૂધ પ્રદ્યુમ્ન સંકર્ષણ ચાર કીધા હતા. આને તો પ્રાપ્ત વાસુદેવ જ થયા હતા. આ વાસુદેવ એટલો ઓલા વૈકુંઠ વાળા નહીં, વૈકુંઠ નો અર્થ છે જ્યાં ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય છે એ વૈકુંઠ. પાંચે ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય છે, હૃદયથી તમે કાઢી નાખો વૈકુંઠ એટલે આમ જોયે વિમાન એટલે આમ આવ્યા. આમ નહીં, તમને સ્વામિનારાયણ વિશેષ માન આપીને આવા મોટા લેવા આવે છે એ વિમાન છે. વિમાન કલ્પના આવી ગઈ વિમાન નું. રાવણ લઈને ગયો કીધું વિમાન ખુશું છે, બાકી ક્યાંય વિમાન નતા પેલા. સીતાને ઉપાડી ગયો વિમાન માં બેસીને લઈ ગયો. પાછા રામ આવ્યા એ કુબેર નું પુષ્પક વિમાન. આ બે વિમાન પાડ પીટી નાખી, એક કોઈ એક ને વિમાન ચડવા જ આવે. અંતર્યામી શક્તિ તારેતમના ભેદે વ્યાપક છે એ વાસુદેવ તો પ્રત્યક્ષ મળ્યા હતા. એ જ વાસુદેવ આપણે પ્રત્યક્ષ મળ્યા છે છબી રૂપે. જ્યાં જે રૂપે દર્શન દેવું ઘટતું હોય ત્યાં તેવે રૂપે દર્શન દઈ છે. આમાં આ નથી પડતી ત્યાં સુધી માયા લાગેલી છે, આમાં આ પડી ગઈ ત્યાંથી માયા થી પર. હમણાં આ ડોકું ગુણાવીને હા કરી દીધું પણ છે નહીં, ખબર પડી જાય ચહેરામાં. મહારાજ નો સંપૂર્ણ 100% વિશ્વાસ ખૂબ વાત જ બીજી થઈ ગઈ. એમાં કઈ એટલે બધા પોતાનું જ્ઞાન બતાડવા કે ઉપાસના બતાડવા કે આરાધના બતાડવા કે શરણાગતિ બતાડવા આ કઈ જગા અમને છે. મહારાજ બાહ્ય છે એવા ભીતર નથી, ભીતર છે એવા બાહ્ય નથી. મોટા મોટી ભક્ત નો મોટા મોટો ગુનો છે એવા દેખાતા નથી. પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણ થી પર સમજે છે, માટે એને પણ માયા થી પર જ જાણો. અને બ્રહ્માદિક દેવ કરીને મહારાજ કે છે આવી રીતે ઉત્તર છે બ્રહ્માદિક દેવ. અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્ર આદિ ઋષિ તે સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે, માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય. સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. બ્રહ્માનંદ સ્વામી આપણે વિશ્વામિત્ર નો દાખલો લેવા જેવો જ નથી. આપણે વિશ્વામિત્ર નું લેવાય કે મેન કા નામ કઈ ઉભો રહી ગયો નથી વાગે એમ હાલે કઈ દરિયા. આપણે તો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી નો અવગુણ આવી ગયો હતો, સુકામ મારા લઈ આને રાખી લીધો, બીજા કોઈ સંતો નો કોક માં આવી ગયો
સ્વભાવગત કઈક થઈ ગયું સુમતે આવી જાય એનું મહારાજે સુધારી લીધું બધું. એટલે તો આમ કે છે કે બ્રહ્માદિક ને પણ દુર્લભ છે અને નિષ્કળ સમય તો બહુ ચોપડી છે. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો એ તે છે કાળ જમીણો. સાધને કરીને પ્રાપ્તિ થયેલી વાત જ બીજી છે. અરે અને એમ જો ઉત્તર ના કરીએ તો એ પ્રશ્ન નું સમાધાન થાય નહીં. અમારે પાછું સમાધાન લેવાય એવું તો એક્સેપ્ટ નહીં કે હું તમને માયાથી પર કરી નાખીશ. વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ તો પ્રાર્થના કરીને વધુ માયા જ માગીએ છીએ. પર કેદી કરશે એની ભક્તિ જ માયા માટે કરીએ છીએ. મહારાજ હતા ત્યારે જેને જેને માગ્યા છે ને મહારાજ શેર માટીની ખોટ છે અને સંતો પાસે માયા જ માગી છે દીકરા દેજો. પછી એ શું કહે ક્યાંથી કરો સમાધાન એટલે કર્યું છે ભાઈ ધીસ ઇઝ આવી રીતે માનો તમે વાય શુડ વી મેક કોમ્પ્રોમાઇઝ. સમાધાન એટલે કોમ્પ્રોમાઇઝ. બાકી તો દોષ શું આપણે જોવા વાળો મહારાજ. પછી સમાધાન કરીને એ જ ઉત્તર છે એમ બોલ્યા કે નોબડી કેન ચેન્જ ઇટ. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે હે મહારાજ ભગવાન ને આશરે જવું તે આશરા નું શું રૂપ છે. આ તો ક્યારે થાય સંપૂર્ણ આશરો હોય તો થાય. આપણે આશરો માઇક લીધો છે તમારો આશરો છે રક્ષા કરો માય. કારણ કે એ શું છે એ જાણ્યું નથી એટલે એમથી આવું માયગા કરે છે લૌકિક. એને જો મૂળ પ્રકૃતિ મહારાજની મૂળ સ્વભાવ મૂળ ઐશ્વર્ય એ જો ઓળખાઈ ગયો તો આવું માગવા કોણ લાગે. ઝવેરીન બજારમાં ગયા હોય અને દુકાને ગયા હોય ને મૂળા ને થેલી રાખીએ કે ભાઈ સાચવ જન જરા હવે આને એ ચિંતા પડ્યા હોય મૂળા 2 રૂપિયા ના હોય એ લઈ ન જાય ત્યાં સુધી એને બેઠા રહેવું પડે ઝવેરી બજારમાં. મહારાજ પાસે મૂળા જ માયગા છે કોઈ પર નથી થી ઇન્કલુડિંગ મી. આ વાતું કરું છું બધી ડાય ડાય માયગા છે મૂળા જ. આપણો ગુણપાઠનો કોથળો લઈને ગયા હોય અને ઓળખાણો ના રે ઝવેરી આ ઝવેરી બજારમાં જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ આજે સાચવું છું ને હમણાં આવું છું આપણ મૂળા જ માયગા છે. શું કરીએ આચવે એટલે મહારાજે કીધું એમ જ છે. પછી શ્રી મહારાજ બોલ્યા છે ભગવાને ગીતામાં કહ્યું છે જે સર્વ ધર્માન પરિતજ્યે મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપ વ્રજ તો ઓલું થઈ જાય ચાલે એટલે તું શીખા. એ શ્લોકમાં એમ કહ્યું છે જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ. આવું જો સમજ્યા ન હોય વ્રત બોલી દઈને વ્રજ આમ તો આમ તારા બધા પાપ માફ કરી એમ કરીને કઈ પંચવર્તમાન ન મૂકી દેવાય
આ કયા કીધા છે ધર્મ? બધા ધર્મ નો ત્યાગ કરીને કૃષ્ણ એ નતું કીધું કે બધા ધર્મ મૂકી દેતું. એને જે ઉલાજી ધર્મ લખતા કે કાકા નું ન થાય, ગુરુ નું ન થાય, આ બધા ધર્મ છે. ક્ષત્રિય નો ધર્મ બીજો છે, એ સિવાય કૃષ્ણ કીધું છે એ યાદ ના રાખ્યું તો આપત્તિ પડે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ પરધર્મો ભયાવહ એ તો કૃષ્ણ ની ગ્રેટ ફિલોસોફી છે. આ બધાની યાદ છે. સર્વધર્માન પ્રીતિ જે મામે તમસે બોલું. સ્વધર્મે નિધનમ એટલે મૃત્યુ સારું છે, નિધનમ પરધર્મો ભયાવહ. આજી ધર્મ છે તો આપણે ક્યાં લાગુ પડે છે? આશાનું પૂછ્યું છે, નિત્યાનંદે પૂછ્યું છે, એને સંપૂર્ણ આશરો હતો. આપણા માટે પૂછી ગયા છે. જો શોધખોળ નહીં કરે તો આવું આવું શાસ્ત્ર એમને એમ રહી જશે. ભરવાડ ને હીરો જેવો થાય, બકરી ડોકે બાંધી દીધો, એના જેવી વાત થશે. આવું ક્યાંય છે નહીં. ડિગ્રી લઈ આવ્યો એટલે એ બધાને ખબર કેમ પડે હરિભાઈ ને કે આ શાસ્ત્રી છે? આ તકલીફ નિત્યાન સામે પૂછ્યું છે તો શાસ્ત્ર કયો હતો? બધું આ શાસ્ત્ર ભણ્યા હતા એને, એને કયા કહેવાની જરૂર નથી. આશ્રમ નું બળ જો આશ્રમ નું બળ નથી તો દીક્ષા એને નથી લીધી છે. આશ્રમ વગર દીક્ષા લીધી હતી. તો કયું આ ધર્મ? મહારાજ મેળા પછી એવી શંકા રહી જાય ભાઈ આપણે કોઈ રામ ઉપાસક હતા, કોઈ કૃષ્ણ ઉપાસક, કોઈ માતાજી રહી જાય કે ભાઈ આપણે આપણો ધર્મ મૂકીને આવ્યા છે. આ એ પાછા પતિવ્રતાની ભક્તિ ની વાત કરે તો આ બધા મૂકી દીધા છે તો આપતું નથી કરી. સાતમ આઠમ ના ટાઢા ખાઈ છે, હવે બંધ કર્યા, હવે હેરાન તો નહીં થાય, આશરો નથી. કદાચ હેરાન થાય તો એને કહેવાય, ત્યારે કહેવાય મારા જો આ તમારે કેવા તો મૂકવું છે, સંભાળો માતા ને, એટલી ચાર પાંચ માતા છે. હા અમારા વેરી છે માતાજી, જો અમારી ફતે થશે તો એક પાટો વધેરશું. હરસિદા માતા ને માનતા કરે, સામા પક્ષ વાળે બીજી માનતા કરે, અમારો વિજય થશે. હે અંબાજી અમે પાડો વધારશું. આ બે માન્યતા વાળામાં પાડા નો મરો, આમ જીતે કે આમ જીતે મરવાનો ખરો. પાડા નું શું બગાડ્યું છે? આ એ પાડા નું અહીં હતા હરિકૃષ્ણ મહારાજ સામે ઉભા હતા, ધીરુભાઈ ગાંધી ને વજુભાઈ ગાંધી ને બધા 11 વાગે મને બોલાવ્યો હતો. ચૌધરી થયા હું ક્યારે અમથા ભૂતું મને ગમે જ નહીં આ બધા વાત. સામે બાજુ ઓલા બોલા શ્રીજરા ધીરો કઈ જ બે હરિકૃષ્ણ મહારાજ તે દિવસે કોર્ટ ની છેલ્લી તારીખ હતી. અહીં ઉભા પ્રાર્થના કરતા તારીખ છે ફતે કરજો બોલો એ ફતે બે નું કેસ હતો. આ બે પાડામાં મહારાજ નો મરો કેનું રાખે? બોલો તું પાડો એક મરતો તો બે જણામાં, આ તો પાડા ને બદલે મહારાજ નું મરો કરી નાખ્યું કેનું રાખે? મને રાખ્યો તો આર્બિટ્રેટર તરીકે, અને બાપાને જેમ કે રમેશ બગડી ગયો. આઈ સ્પેસિફાઈડ બેને એ તો મારા ઘરે આવો, અહીં મંદિરમાં એમ વાત નથી. બધા આવ્યા એ લોકો, તારીખ પડી પછી કઈક વાત થઈ એટલે મેં આ તો ગુસ્સાવાળા માણસ મોહનલાલ શ્રીજી ને ઉંમરે થઈ હતી, આપણે શું કહીએ? ને મેં તો તમે જો કોમ્પ્રોમાઇઝ કરવું હોય, આર્બિટ્રેશન રાખવું હોય તો બે નું માનો. મારે તો નિષ્પક્ષ રીતે રહેવું જોઈએ ને. હવે ઉભા થઈને આ ગયા
મનુષ્ય ફોડી દીધો. કપાળ મળે આ ગાંધી શું મહાત્મા ગાંધી ન ફોડી શકે, આ ગાંધી હું ફોડતો તમને મનુષ્ય ફોડ લીધું. મને આ ફાધરે કીધું, રમણ ભાઈ કે આપ બોલે તો ગાંધો આપણે કથા કરો. કયો ધર્મ? ધર્મ નું અવલંબન છે, એ ધર્મ છે. એમાં એ પછી શંકા ન કરાય, ત્યારે એ ન કરાય તો તમારે તો જરાય ન કરાય, કારણ કે આ તો સર્વશ્રેષ્ઠ જે છે અત્યાર સુધીમાં થઈ ગયા ને, એટલે મહારાજે ચોક કરે છે. પૂર્વે થઈ ગયા અને ભવિષ્યમાં જે થશે એ બધા તમને મળ્યું છે સ્વરૂપ. એટલે આપણે તો એ વિચારવાનું નથી, કદાચ કોઈક અવતાર થાય ઓલો કલ્કી થવાનો છે, છત્રી વાળો હશે જે સ્વામિનારાયણ એને ઓળખાય આવશે. સ્વામિનારાયણ ઓળખવા વાળો અવતાર ના માગે, કહે નથી આવું ભાઈ. હવે રહી ગયા હોય કોક ઐશ્વર્યના, બધા અવતાર થાય એવા હતા નિત્યાનંદ સ્વામી મૂકીને પછી સામર્થ્ય હતું નિત્યાનંદ સ્વામી. બીજા સર્વ ધર્મ નો પરિત્યાગ કરીને મારે એકની શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક માફ કર. અને આજે તો શરણે ન આવેલા નો મામે કમ નહીં આગળ જઈને મારા હરિભક્ત ના ગોળા નું પાણી પીશે, મારા સંત ની સેવા કરશે. શરણે આવી ગયા તો ઠીક છે, બીજે ક્યાં જાય? આવી ભરાણા છે બધાનું કલ્યાણ કરે, સર્વજીવી હિતાવહનું બહુ લોભી ગમે તે જીવ. એકલા મનુષ્ય જ નહીં, શરણે તો મનુષ્ય આવે. ગાય શું શરણે આવે, બકરી શું શરણે આવે? તેને બકરી નું દૂધ પીધું એનો મોક્ષ. મૂળજી બ્રહ્મચારી ગયા ત્યારે રઘુવીરજી મહારાજ ધર્મકુંડ નું છોકરું હતું, રોતું હતું, ભૂખ્યું થયું હોય કે રાખે કે દૂધ નથી આવ્યું. બ્રહ્મચારી કે રાખ, હું ગામમાંથી લેવું, ગાડામાં ઉતરે. બ્રહ્મચારી ગયા ને ઓલા બધા કુટુંબ વાળા બેઠા હતા, ગયા તો ઓલા બધા કે બ્રહ્મચારી 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 પેલા દૂધ લાવ કે તારા બાપ રોવે છે. વિચારમાં પડી ગયા બ્રહ્મચારી શું થયું છે કે દૂધ લાવ કે બ્રહ્મચારી કેમ છો, શું છે મહારાજ, ક્યાં છે? ક્યુ સર્વ સ્વીકાર્યું છે લોકો પર દૂધ દીધું એમાં ઓળખી લો, ઓળખીને લાગી પડવાનું નહીં. સ્વામી વાત ભૂલી જાવ તો સંત ને ઓળખ્યા છે, સાધુ ને તેમને જીતે રાખો છો. ભગવું જોયું ભૂરાયા થયા, અરે બધું બહુ મોટી જીગર જોયું. સાધુ ને ઓળખવામાં જીગર મોટું જોઈએ ને, કેવા મોટી જીગર. ગુલામ કાઢી ડબ્બા પાછા પતા સલી મને કોણ કે છે? બચ્ચું રાત્રિ 40 વર્ષ નું હશે માન ને, ફક્ત મોક્ષ કરી નાખવો તેને મારો. આ કોણ કે છે? યાદ રાખ પચ્ચ. હવે જો ત્યારે સ્વામિનારાયણ નો ઓળખાય કે હું બાબુ અંત કાળે તેડવા આવું, આ એ તેડવા આવે, એ મને પગે લાગે તો હું જાઉં તેડી આવું. સ્વામિનારાયણ ના ભક્ત માં એવું ફળ છે, બળ છે. આપણે આપણે શું છે સમજતા જ નથી. હનુમાન નથી સમજો તો સામાન્ય સત્સંગી શું સમજશે? હનુમાન ને ખબર નથી એના બળ કેટલું છે, બળભદ્ર ને ખબર નથી. બધું સત્સંગમાં વાતો છે. કો નહીં જાણત હે જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. છલાંગ મારવા પેલા હનુમાન ને સંશય થયો તો ઉડાશે કે નહીં. અરે તું અંજની પુત્ર છો, પવન પુત્ર છો, તું નહીં કરી શક. આ પંચ મહાભૂતમાં એના બે મહાભૂત નું તું સંતાન છો. ઉઠ,
તો આપણે આ પંચમહાભૂત નહીં, એથી ઉપરની જે ચૈતન્ય ભૂમિ છે એના જે સર્વે સર્વાના છે એ આમ પતાશા લે. તમે લીધા એટલે જ મેં તું દેશ મને એ તું યાદ રાખજે, તો તારો મોક્ષ થશે વહેલો મોડો. જીગર જોયો આમાં દ્રોહ બહુ ના હાલે. ને આમ કરતા સાચી સમજ લીધા વિના એમને ભીનું સંકેલ મારે કરવું નથી, ભલે એકાદ જન્મ મોકલે મારા અત્યારે મોકલો જશો ને ડાયા થયા હશું ક્યાંક, તો નહીં હોય આવું બધું કે આટલો મોટો સત્સંગ 200 વર્ષમાં નહીં આવ્યો કે પ્રથમ પ્રયત્તા છે આપણે ભગવાન જોઈ મોકલી દેતા પાછા કે જાઓ ભલે મોકલે. એવો મોક્ષ જોતો જ નથી કે ભીનો ભીનો સંકેલી લીધો છે. મફતમાં કઈ ચીજ નથી જોતા. આઈ વોન્ટ ટુ હેવ યુ એન્ડ હેવ યુ ઇટ માય ટાઈમ, મારી ઈચ્છા એ મારી રીતે મેળવવા. છટા નાખી દીધા જાઓ, એની દયા છે. દયા વાળાને બહુ આનંદ નો હોય સ્વરૂપમાં. ફાસ્ટ ફૂડ નથી આ, હાલતા જાઓ લેતા જાઓ હાલતા જાઓ લેતા જાઓ. નો નો બુફે, નિરાતે બેસીને જમવું છે. મહારાજે સમજીને આપ્યું છે કે એમાંય તમને એ તો રહેતા રહેતા હનુમાન વાળો તો જાય જ ને, બધે ગણપતિ વાળો જાય. અડધી દુનિયા કવર કરી લીધી અને આ બે મૂકીને સૂર્યનારાયણ વાળો જાય. ત્યાં ન હોય તો શંકર હોય. આ બધા એની પછાડ એની દીર્ઘ દ્રષ્ટિ છે. સર્વજીવી હિતા હોય એટલે જી એને કરતા રહેતા રહેતા આવે ને કોઈક સંત નો સમાગમ થઈ જાય અને એમાં ઓળખાઈ જાય તો એનું હિત. તો કોણ સ્વામિનારાયણ ને ઓળખી, ક્યાં છપૈયા ક્યાં ગઢડા, આવું બોખલા જવામાં રહ્યા આપી જાય મોટી પ્રાપ્તિ છે. ક્યાંય આ શાસ્ત્ર નથી જે ભગવાન ના મુખ થી નીકળ્યું હોય. નારદ પંચરાત્ર થયું, કઈક સમજાવવા માટે નારદ બોલ્યા છે કે ભાઈ ઓલું તમે સમજી ન શકાય કે વેદ ની ભાષા ભગવાન ની લેંગ્વેજ. એને જે રીતે કીધું સમજાણું નહીં, સરળ કરીને રહસ્ય સમજાવ્યું કે ભગવાન ને સાક્ષાત લખેલું એને પાછું પંચરાત્ર શાસ્ત્ર લેતો વાસુદેવે. વાસુદેવે લખ્યું વ્યાપક વાસુદેવ એટલે વેદ થી, વેદ ની પેરેલલ છે. અને પેલા ઇટ વોઝ અર્લિયર ધેન ભાગવત. એ ન સમજાણું એટલે નારદ પંચરાત્ર થયું, રહસ્ય સમજાવ્યું ત્યારે સમાધાન થયું. તો આપણે વચનામૃત નું સમાધાન કરનારા મળી જાય. અબજી બાપા જેવા રહસ્યાત પ્રતિભા, ક્યાંય મહારાજ નો દાખલા સિવાય બીજું કઈ છે નહીં. બેન ધતુ પપ્પુ એ પ્રમાણ ન કર્યું, એનું નોલાય લખ્યું અવતારવાદ એને પ્રમાણ કરી નાખ્યું. તો આના બધા એવા ટપડા આને કહી દીધું. આ સ્વામી ને ધર્મજીવનદાસ શાસ્ત્રી ને કહી દીધું આચાર્ય કે અમારે ટ્રસ્ટી તરીકે રાખો મને, એમાં ઉભા રહેવાની એક ની જગ્યા આપી દો તો તમારું કલ્યાણ કરી નાખો. હવે એને શું ખોટું કર્યું હતું, એના બાપ ના ગુણ ગયા છે. બધા નબળા હોય તો ટ્રસ્ટી બધું સાહેબ આપતો હું પણ એ ભાઈ તારે જોતું હોય પગમાં પડી જા એવું કેવું છે જ ને. બધા બી છે કારણ કે સર્વ ધર્માન પ્રત્યજનો અત્મક સમજા. અમારે બધા ગયા હતા ચૌધરી, અમારે ક્યાં આવા જોયે છે કઈ ટ્રસ્ટી થયા નહીં ને કઈક થઈ ગયા ધારણ બાઈ લઈને ગયા. અત્યારે મારા લખાવા કરે આ તો મૂટમાં હતા તે દિવસે મહારાજ ના અનાદિ મુક્ત મૂટમાં હોય તો શું કરી નાખે ધ્યાન કરી નાખે.
ભેગ માવીને ભાઈ બોલતા હતા કેમ કહી દે કે જાઓ તમારો કુટુંબ સહિત મોકલું, કઈ લપમાં ન પડે બધી પાછળ ની આ જીન લપમાં પડી ગયા. હું તો ખેંચે પણ પગમાં પગે લાગીને ભલે રહ્યા, એ મનુષ્ય તરીકે આવ્યા છે, ઓળખો. સ્વામિનારાયણ જો દંડવત કરે છે મુક્તાનંદ સ્વામીને, મહિમા બતાડે છે સંત કેવા હોય. ભગવાન ને કોઈને દંડવત કરવાની જરૂર નથી, પણ એ કરે છે તમારે લોકો માટે શીખો. આવા આવા મોટા સંતો એને તો રાજી કરી લેવા જોઈએ ને, કરે પ્રમાણ નહીં. કઈક થોડું જ્ઞાન આવી જાય, થોડું પોતા પૂરું થઈ જાય, તરત બેસી જાય બધા. ચાલો ચાલો મારા ઘરે આવો, તમારે ઘરે રાખો અને ઘરે કરો, અહીં ચોખા નાખો, અહીં પૂજા. આ છાતી ઉપર બેસીને બોલવા વાળા જોઈએ આમાં. યાર કમ વોટ મે, ઈધર પ્રૂવ મી રોંગ ઓર એક્સેપ્ટ માય ટોલરન્સ. હું ખોટો થી સમજાવી દો, કારણ જે કહું એ માની લ્યો. સ્વામિનારાયણ ની વાત છે, આપણે એના ઉપાસક છે. જીગર જ નથી પેલેથી રાકા મહારાજ ઈચ્છા એ માલે, આ ઈચ્છા છે મહારાજ ની. પેલી ઈચ્છા છે કે તમે મને નિર્ગુણ સમજો અને મારો આશરો કરો. અને આશરો કરી અને એવો જે ભગવાન નો દ્રઢ આશ્રય કે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થતી મહારાજ સિવાય કોઈ થી ન મગાય. મહાપ્રલય જેવું મગાય નહીં. એને દુષ્કાળ ટાણે અગણ તેના કાળ પડવા, ઘરે ઘરે જઈને ગામે ગામે જઈને કીધું હતું કે ભાઈ ઢોરા વેચી નાખજો, ખેતર વાવતા નહીં, કાળ પડવાનો. એ રોકી ના શકત કાળ ને, એને વૃષ્ટિ કરવી તો થઈ શકત. પાછી ગોઠવણીઓ ફેરવી નાખે, કઈ કારણસર કર્યું હશે એને. તો જયારે પ્રલય અવસ્થા છે ત્યારે ભક્તો તો હોય કે પ્રલય ન કરો મહારાજ, બસ ક્યાં સુધી ન કરે, છૂટશો ક્યારે, આપણે ના જ પાડી દે. પ્રલય ની જરૂર નથી, ઉત્પત્તિ કે રાખે એ જ માગવું છે. દીકરા દેજો, આ ઉત્પત્તિ જ છે ને. પછી કે માયા નું ઉદર, મારે ઉદર માં નતો એથી કાઢીને તને દીધો ભાઈ. આ ચાર છે ને, મોટો નાનો વચેટ ને સૌથી નાનો, આ તે કાયદા છે ઉદર માંથી, એને નતા દેવા. માયા બચાવ, ક્યાં બચવું છે માયા, માયા ભેગી કરવી છે. નથી ધ્યાનમાં આવતા કારણ કે આવી રીતે સ્વામિનારાયણ ને સમજ્યા નથી, એ તો સેના ધ્યાનમાં ન આવે. મોટા મુનિઓ નો કઈક રહી ગયું છે, એ તો કેમ ના આવે, ધૈર્ય જ નથી ધ્યાનમાં. આપણું ઠીક કરે ત્યારે ધ્યાન. તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના. આય સકામ પણું છે, પણ મહારાજ થી ઈચ્છવામાં વાંધો નથી. ભલે સકામ પણું છે, નિષ્કામ નહીં, પણ સકામ માં ત્રણ ભેદ છે, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ. સકામમાં કનિષ્ઠ થાય પછી મધ્યમ થાય પછી ઉત્તમ થઈ જાય, સકામમાં તત્ત નિષ્કામમાં આવી જાય. ભેદ એટલે પડ્યા છે કે દેર ઇઝ પોસિબિલિટી ઓફ ઇમ્પ્રુવમેન્ટ, સુધારાની શું માર્ગ છે ને, શું કે ને, શક્યતા, પોસિબિલિટી ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે. પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ના જાણે, ને પ્રભુની જે મરજી હોય તે પ્રમાણે જ વર્તે. પેલા તો પ્રભુ નક્કી કરી લેવો જોઈએ. આ પ્રભુ શબ્દ બહુ ગૂંચવાળો છે, જેને તેને પ્રભુ જ કહેવાય છે. અને મહારાજ જેવો કોઈ મીઠો શબ્દ નથી, એને બદલે કથાકારે બોલે ભગવાન પ્રભુ. અરે શું પ્રભુ પ્રભુ, અમે ક્યાંક બીજે આયેલા જશું મૂકને ભાઈ, અહીં શ્રીજી મહારાજ તું બોલ, અહીં બેઠો ત્યાં સુધી શ્રીજી મહારાજ સિવાય કોઈ એકે પ્રભુ દેવતા ઈશ્વર ને બોલવાની જરૂર જ નથી. પુરુષોત્તમ નારાયણ ની જરૂર નથી. સ્વામિનારાયણ માં શું ઓછું છે તો પુરુષોત્તમ નારાયણ ને પ્રભુ ને દેવતા ને દેવ ને બોલો છો. એ તો ઘણા થઈ ગયા છે. સ્વામિનારાયણ એક જ નવે થવાનું નથી, ગૂંચવી નાખે મારા.
એવી જ લપેટી લપેટી ની ભાષા બોલે. હા એ બોલપે પ્રભુ વિના કોઈ બનાવે છે. પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે. પ્રભવે નમઃ એ પ્રભુ બોલે છે. પ્રભવે નમઃ જન્મંગળમાં છે. પ્રભવે નમઃ એનું પ્રભુત્વ છે. ક્યાં? મૂળ અક્ષરથી માંડીને નાના નાના સુધી જે એની શક્તિ છે, એ પ્રભુત્વ છે, એને દેન છે, એ પ્રભુ વિના. આ બધા થઈ બેઠેલા પ્રભુ નહીં, ક્રમે ક્રમે થયેલા પ્રભુ નહીં. આ તો છે જ. ઓલા બધાએ સાધને કરીને ત્યાં, અને ઈચ્છાએ કરીને ત્યાં, પ્રેરણાએ કરીને ત્યાં, ઐશ્વર્ય કરીને ત્યાં. આ તો સ્વયં એક કળા, બે કળા, પાંચ કળા ને બધી કળા પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે. એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય. હા, શરણાગત. સર્વધર્માન પ્રત્યે જે મામેકમ શરણમ રજે. એટલે નિત્યાનંદ સ્વામી પૂછ્યો, આશરો કેવો? શરણ એટલે આશરો. એ શરણ કે કેવો આશરો? કે મારા સિવાય કાંઈ તમે બીજે તો એ સંપૂર્ણ આશરો કરો. મુસલમાન ની એટલું સરસ છે, હિન્દુને દુઃખ આવ્યું, મુસલમાનને દુઃખ આવ્યું. બોલા બધા, હે કૃષ્ણ, હે શંકર, હે રામચંદ્રજી, હે બધા 24 નામ લેવા ગયો. લોકો યા અલ્લાહ, તો ઉભો રહી ગયો એક જ હતો. સ્વામિનારાયણ એમ કેવું, બીજા કોઈ હું પડ્યું છે? આમાં વિશ્વાસ નથી એટલે બીજાને યાદ કરો છો ને? આજ તો ગુરુવાર છે, આજ શનિવાર છે. 91 જીબડો કાઢે એક વેત ફરાળમાં બધા એને જે આશરો નથી. સાતે સાત વાર ઓછી લીધા છે મારો સ્વામિનારાયણ માટે, કે વાર બાકી ના રહે. બીજું કઈ નહીં, ચેત સુધ નોમ અને ઉસ્તાદી કરીને વાપરું છે તો ઓલા આવી જાય. રામનવમી વાર સાધુ આવ્યા હતા એમ, અહીં મોકલું, આમ કરી નાખું છું, કેમ કરતો આશ્રમ બાશ્રમ કરવો? કેટલા વખત થી ત્યાગાશ્રમ લીધો? 5 વર્ષ. રામનવમી દિવસે હરિનવમી તો બોલો, સાધુ ને કપડા સ્વામિનારાયણ પહેરા છે, પાઘડી એની, રોટલા એના, માળા એની પહેરવો. રામનવમી મેં જાતી નથી. વાત તો સાચી, તમારી સાચી જ કઈ છે. રામનવમી નીકળી નહીં, માળા આઈ જ બેઠો હતો ઓફિસમાં. ઢોરવાડા માટે આવ્યા હતા, ઢોર માટે કઈ વચમાં હતું થોડા વર્ષો પહેલા, ચારા નતા ત્યારે બધે ઢોરવાડા કરતા. ઢોરવાડા મેં કીધું, આ માણસ વધી ગયા છે, એનો વાળો કરો. 5-7 તો મેં હું મોકલાવી દઉં. ત્યારે હતા 2-4, નીકળી ગયા. પછી કોઈ કઈ સેવા નથી કરતું, એની ઘરના છોકરાઓ નથી કરતા. મનુષ્ય વાળો કરો તો મારું નામ લખી લેજો. હા બધા થયા. પૂછ્યું ક્યારે? ત્યાં રામનવમી દિવસ. હરિનવમી બોલ, વાત સાચી. અને 33 જ લીધું. બે વાત છે હિસ્ટ્રી. દશમ આમ નોમ દસમ ને 11 સ્થળ ભેગું થઈ જાય એટલે નોમ નો ઉપવાસ કરવા વાળા કરે એ રામ વાસવા તો બંધ કરાવી નાખે. દસમ નું પાછો આનો ઉપવાસ, પછી 11 ત્રણ ભેગા થયા. એટલે કે આ તો બહુ કડબાત છે કે કરી રાખો નવમ ના નવમ. એને શું ખબર, મારે લઈને રામનવમ ના જન્મો છો. હવે મૂકી દે ને વાત રામનવમી, કે ભલે એ મારો જ છે ને એ. આ કેતા નહીં કે વાત કામ છે, શોર્ટ હિસ્ટોરિકલ ફેક્ટ નથી. એક ગ્રુપ હતું એમ માનતું હતું ત્યારે જ. ને આ કઈ ગોપાલ સ્વામી ખબર નહીં હોય, ગુપ્તાન સ્વામી ખબર નહીં હોય, મહારાજ નહીં કીધું. એટલે પોતા અંગભૂત હતા, પણ એની ઈચ્છા કે આમ કરો લગાવી દો. એ તો 3-3 ઉપવાસમાં મરી રહી ને, 12 વર્ષના પારણા કરવાની તાકાત ના રહી હોય. અરે અને તે જ ભગવાન નો અનન્ય ભક્ત કહેવાય. એ જ અનન્ય કહેવાય, એના સિવાય કોઈને કહેવાય નહીં. અનન્ય તે ઈતી, એ જ અનન્ય કહેવાય. એ અનન્ય હોય, એને જ આશરો હોય. પછી નાજે ભક્તે પૂછ્યું છે,
જેને પરિપૂર્ણ ભગવાન નો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરી ભક્ત રાજા પૂછી શકે ને હતો રાજા જોગ્યા પરિપૂર્ણ ન હોય ને બોલ્યામાં તો એવું કરતો હોય એને રચમચી ગયો તો જસદળમાં રચમચી ગયો તો ના તો મહારાજ કે એવો આવો પાપીઓ છે કે તમે જાય અરે કે જાશો તો મારી નાખશે મને કે મારા તોડી નાખશે આ હાલ કરશે ત્યાગી થવા ગયા હતા નાજા જોગ્યા આ બધું નાજા બધા નામ હતા એ થયા હતા પણ વચમાં એનું ગામ આવ્યું કે ઘરે જતો આવ્યો માને મળતો આવું એમ એની માં સામેલ લઈને ઉઠી માં ત્યાગી થઈ ગયો હતી ખબર પડી ગઈ હતી કે ગામ આવ્યો તો કઈ મળતો જ આવું સાંભળી લઈને કે પીટિયા મહારાજ ને પૂછીને આવ્યો છો કે એમને આવ્યો છો કે પૂછ્યું તો નથી પણ તને અરે કે ઉભો મારી નાખો એટલે કાટ ચાલન કે ઘર જોયું કે સાફ કરવા અબડાયું ઘર પછી જયારે જાતા હતા ને ત્યારે એનું ફેંટો હતો નાજાની પાઘડી આમ છોકરું આમ આમ થાય ને સુરાખા જેને મસ્કરી કરી મહારાજ નાજાનું છોકરું કહેતો હતો પાછો વળ પાછો વળ પાછો વળ આ એક સ્વામિનારાયણ ની અધર સાઈડ ઓફ સ્વામિનારાયણ બધું આનંદમય હતું સોગ્યા કોઈ નતા કે આ છોકરો કેતો તો મહારાજ પાછો વળ એમાં જય ઓકે મહારાજ કે મેં કીધા પછી પાછા ગયા હતા મહારાજ અમુક તો થયું કે માને મળતો આવું મહારાજ તો બધું અંતરિયામ એમાં હતા મહારાજ શું કીધું માએ માએ તો કે ઘર ધોયું ને સાંભેલું લઈને પાછળ ખેત ગામની સીમ સુધી આવી મારવા ગયા જેને પરિપૂર્ણ ભગવાન નો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરી ભક્ત હોય તેના જેવું જ નિશ્ચય નું વાત કરી ગોખેલું બોલી જાય કે અમે ધર્મગુરુ ગોખાયું છે મીઠા મરચા જીરા ની જગ્યાએ આ ત્રણ શબ્દો લઈ લીધા છે આત્યંતિક બોલ્યામાં તો નકેરી ભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાતો હોય તે સી રીતે કરીને કડિયામાં આવે બોલો કેટલા ઉગાડા પડી જાય બોલતા નથી હારું છે બાકી ઉગાડા પડી જાય અરે પછી સીધી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાય આવે છે એવો કળાય આવે એક જણ માણો તિલા ટપકા કરી સ્વામિનારાયણ તિલક ને બેજ લઈ તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ક્યાં કે ધરડે જવું છે કે જાત્રા નીકળે છે કે આવો આવો કે જમીન જાજો કે નાઈ લ્યો ના વાગ્યો અનોલા લોકોને હરિભક્ત છે ગઢડે જાય છે સંડા કરે પી ગયો છે જમાડી એની ઈચ્છા હતી કે ભાઈ બે રૂપિયા દેશું એને બ્રાહ્મણ છે નાઈ ધોઈને આવ્યો ત્યાં છીંક આવી આડે આ છી છે અંબે કે તારી જાત નો કે અંબે વાળો નીકળો કડાળો ને હળો તિલક બિલક કરી આવ્યો તો અંબે એટલે બોલો કે એલી ઘેસ કર ઘેસ કે ખારી લાડુ બાડુ રેવા દે ખબર પડી તિલા કરીને જમવા ન રોકાણો તો આયલો ગયો મારો બે રૂપિયા લઈને જમવા રોકાણો તો આવો લઈ લે કસ કાઢીએ ત્રણ દિવસ નો ફંક્શન છે તમને ફ્રી જ છે ખાસ તમારા માટે જ આ ત્રણેય દિવસ મેં ફ્રી રાખ્યા સાત દિવસ નો તો સાત દિવસ ફ્રી રાખત આખી જિંદગી ફ્રી વાળા પડ્યા બધા ક્યાં ગયા વિજય નથી આવ્યો ને એ સવા છે આવશે વિજય ની એન્ટ્રી સવા છે એ થાય હારે રે તો કળાય
કોઈ નહીં કીધું વિજય ને આપણે ચોપડાવી સોય કીધું હશે બધું ખાઈ બગાડ્યું એની બે સાડ સ્વામિનારાયણ કથા નથી બે સાડ તો 200 થઈ ગયો 86 વર્ષનો સત્સંગી જીવન બે સાડ થાય એનો સંકલ્પ હતો કોઈ ના કહી ગયા છે બધા હું ન બેસાડ તેવું કહી ગયા છે નહીં નથી યાર અમાર ગ્રો થઈ જશે આરે રહ્યા તો કડા એટલે સી ભલે ન કરાય હું કડાઈ ગયો એને કે આને વતાવવા જેવો નથી આપણે તો કડાઈ ગયા વિજી હા યાદ રહી જાય ઓલું વજુભાઈ યાદ નથી રહેતું જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્ત ની ભીષણ માં રેવાય નહીં રેવાય ભીષણ માં રહેતા શીખવું જોઈએ વિરોધ હોય તો શું થયું આપણે વ્યાજ્ઞા છે કેટલા વિરોધ થયા એક કોઈ મંડળ નથી આવ્યું જેને વખાણ કર્યા હોય તો આ કરો કથાય સારું કરો પ્રશ્ન જ નથી કોઈ માની ગયા છે ના રુચિકર લાગે કોઈ એવું નથી કે આપણે બોલ્યું છીએ બધું બાટમ છે એક્સેપ્ટ કરી લો કઈ જનોઈ દેવા થોડા બેઠા છે પંખો કાઢી ગયા વ્યા ગયા ઘરે બેઠા ને ખાઈ ગયા માનવી પાસા ભલે ફેંકે દા દેવો હરી આપશે ભક્ત પણ ત્રણ પ્રકારના છે ત્રણ માંથી મારા જ નથી નીકળતા હો કાયમ ત્રણ ત્રણ ને પકડી જ રાખે છે નિત્યાન સ્વામી નો પ્રશ્ન છે પોતે બોલ્યા છે અને ભક્ત પણ ત્રણ પ્રકારના છે અરે પછી સ્વામી એ કૈવલ્ય મુક્ત વિદેહી મુક્ત જનદેહી દેહી વિદેહી ઇચ્છનીય છે સુપ્રીમ અરે પછી વળી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યું છે એ કસર મટીને કનિષ્ઠ હોય ત્યાં જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય બોલો આ ત્રણ ભેદ તમે કરી નાખ્યા એ ભેદમાં પોસિબિલિટી છે કે ને ઉત્તમ થવાની ભગવાન આપણા ઉત્તમ છે ને આપણે કનિષ્ઠ શું કામ રહેવું આ પાંચમું વચનામૃત છે મિસગાઈડિંગ પણ એવું જ છે અને અર્થ સમજા ન હોય તો આફતમાં પડી કાઢે અક્ષર પુરુષોત્તમ વાળા અને બે જ પેકડો છે નહીં 200 વર્ષ મહારાજ ના હતા બાય સેન્ટીનરી ત્યારે આવ્યો હતા સાધુ થવા કિરીટ લઈને આવ્યો હતો મારા પાસે કે આ બે અક્ષર પુસ્તક માં સાધુ થવાના છે અહીં દર્શન કરવા આવ્યા છે ભાલો તમારા પાસે લઈ જાઓ બરોબર સાધુ થવું હોય તો બરોબર છે કોઈ સાધા અહીં થઈ જાવ પાસે અહીંયા શું કામ થાવ છે
સાધુ ના સાધુ થાવ છો કે સ્વામિનારાયણ ના સાધુ થાવ છો? ચાલો પાંચમા શું કીધું બીજી મારા બેમાં એને બોલવા દે, એને વચનામત પાંચમું વાંચ્યું છે, મેં નથી વાંચ્યું. 14-15 વર્ષ પહેલાની વાત છે, 200 વર્ષ ત્યાં બહાર બેસી લીધું અને ત્યાં ને ત્યાં એ એક્સેપ્ટેડ. આપણે બીજા કઈ પાટોત્સવ નથી કરતા, પણ આ એક ઉત્સવ કર્યો છે. આઈ ફીલ ધેટ આઈ વોઝ હેપી ધેટ ડે. એમે કેલા છોકરા હતા, એના સગાવાલા હતા. આ કિર્તન ચૌધરી ઓલો બધો પાસપોર્ટ નો વિઝા આપવા વાળો આવી હાથમાં વિઝા જ બધા આવનારા અડધો દર્જન દર્જન ને ના પાડી છે, જવું નહીં. આઈ એ લઈને આવ્યો હતો. આરતી બારતી થઈ ગયા પછી મને ક્યાં મોકા જો આવવાના છે તમે જ્યાં સમજાવ. અને એને આ વડતાલ નું પાછું રહે છે, આટલું જે પાછળ પકડો છે ને ત્યાં અરે આવશો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાન ની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાન ની પ્રસાદી એ કરીને. હા, ઉત્તમ હરિભક્ત હોય એની ભગવાન ની પ્રસાદી એ કરીને એની સેવા થાય માનસી પૂજા માં. પહેલા ચરણારવિંદ ન પધરાવાય, એની મૂર્તિ દિવસે દિવસે મોટી ન થતી જાય, મહારાજ ની નાનકડી થતી જાય. બિલકુલ નહીં. આ મહારાજ એ આજ્ઞા સમજી ગયા છે. આ તો એક ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ માંથી ઉત્તમ કેમ થાય એનો મહારાજે રસ્તો બતાડ્યો કે મારી કરો છે મુક્તાન સ્વામી ની સેવા કરો, ગોપાલ સ્વામી ને કરો. બિચારા આટલા સમર્થ છે છતાં તમારા આરે લોટ માગીને રહે છે, ઉઘાડે પગે ફરે છે. એની જો તમે સેવા કરો તો તમારામાંથી કનિષ્ઠતા છે. ભક્ત તો છો જ, બુદ્ધિ નથી એટલે કનિષ્ઠ થયા છો. સાચી સમજણ આવે એટલે ઉત્તમ થઈ જાઓ. ધેન આઈ વિલ ગીવ યુ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. પણ ભગવાનની પ્રસાદી એ કરી તેની પણ ભગવાનની પ્રસાદી એ કરીને ભગવાન ભેરી માનસી પૂજા કરે અને જે ભગવાન ને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાન ના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. કરો ક્યાં ગયા? આવ્યા નથી, આજ નથી આવ્યો. કીધું છે આમાં કોઈ ઉત્તમ નથી લાગતું. વિજય ને આપણે કહી શકીએ કોઈ ઉત્તમ નથી લાગતું. તો એક થાળ માટે તરીકે કનિષ્ઠ કનિષ્ઠ સારા છે. કનિષ્ઠ રહેવા જ માંગે છે લોકો. ભગવાન ના ભક્ત ની સેવા કરવું ક્યાં નસીબ હોય તો આપણે એમ હોય કે આપણે કરી નાખીએ છીએ, પણ અરે નસીબ માં આવે ત્યારે થાય. ઓલા રમેશભાઈ વોરા છે ને, એ જ મને કહેતા થઈ ગયું છે કે આ છોકરાઓ તમને પાણી પાણી લે છે, નીચે બધા વાતું કરે છે. બધું તને જો ઈર્ષા આવતી હોય તું દેતો જા, પાણી દે એમાં હું વાંધો છું. આ તો બધા વાત કરે છે, એ બધા વાત વાળા પેઢા પાઠમાં. આ બધા ધ્યાન છે કે શું બેઠા છો? મારા બેઠા છો પાસે તકિયો, બે કલાક હું બોલું છું એટલો એ તો વિચાર કરો. એ નહી ઈર્ષા અને હાથમાં તો ગોમતી છૂટકી જ હોય. અંદર આવા એટલે નાજાનો પ્રશ્ન છે કે બહાર ને એક સરખા કેમ કરા કે હારે રહ્યો તો ખબર પડે. અને જે ભગવાન ને અર્થે 5 રૂપિયા નું ખર્ચ કરે તેમજ તે મોટા સંત ને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાન ને ઉત્તમ, એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણ વાળા જે સંત, મોટા સંત ઉત્તમ લક્ષણ વાળા સંત. અહીંયા સ્વામી એ સરસ કીધું છે, ઉત્તમ લક્ષણ કેને એની જો કરો, ભગવાન ની કરો છો એની સેવા કરો, ઉત્તમ થઈ જાવ.
પણ બિફોર ધેટ યુ એક્સેપ્ટ કે તમે કનિષ્ઠ છો, આ મારી આર્ગ્યુમેન્ટ હતી વિચ યુ કુડ નોટ રિપ્લાય. એક તો હર્ષદભાઈ નો દીકરો હતો, એ તો હજી છે, એટલે કઈ સાધુ થયો નતો, આવ્યા હતા બધા ચાર પાંચ જણા. તમે આ કરો છો એ વાત સાચી, એમાં લખ્યું છે બરોબર, પણ એ કનિષ્ઠ માટે છે, ઉત્તમ માટે આ સજેશન નથી. તો એટલું કબૂલ કરી લો કે કનિષ્ઠ છો, તો પછી વાંધો નથી, જ્યાં થવું એ સાદું થઈ જાવ. એટલો રિપ્લાય, જવાબ ન દઈ શકે કઈ. નહીં તમે અક્ષર પુરુષોત્તમમાં થાવ કે માતાજી ના થાવ, અમને અમને જરાય રસ કે વાંધો નથી. સ્વામિનારાયણ નું આ છે એનો અર્થ આ થાય. કબૂલ, જવા નતું, હું તો હાથ પકડીને હું ઠેર ઘર સુધી આવીશ, હું આ બાબતમાં લપ્યો છું, આ મને ખોટો પ્રૂવ કર, મેં કઈ એક્સેપ્ટ કરેલો આ વાત સાથે. બધી આ પ્રશ્ન કનિષ્ઠ નો છે. નિત્યાનંદ સાહેબ એ પૂછ્યું છે ને, નાજાના પ્રશ્નના અનુસંધાનમાં છે કે આવું આવું થઈ ગયું હોય તો, કે એ કનિષ્ઠ હોય ક્યારેક ઉત્તમ થાય કે નહીં, તો ભાઈ ભગવાન અને ભગવાનના ભક્તની આવી સેવા કરે સરખી સેવા, તો પછી ઓલો ભક્ત શું કે ખબર, જેની સેવા કરતો, સંત ની સેવા કરતો, એ તો મહારાજ નો જ મહિમા કહે, મહિમા જાણતો જાણતો ઉત્તમ થઈ જાય. પણ કયા કેવા હોય વાંચ અંતેનું 35મું કાંઠ. હમણાં ફેસલો કોઈ જ્યાં ત્યાં લાગી ન પડતા બેસી જાઓ છો ફળાપ લઈને, મંડી ગયા 15 દિવસ હાથ ઘસવામાં રહી ગયા, નહીં કથા ન કરી. 1 કરોડ છે એના પાસે, ખબર તમને શેર છે, તો લાગી ગયા ને અમતા ખોટા બામમાં ઘૂસી ગયા ને. એ તો શેર ઓછા કર્યા છે અને વધાર્યા છે. પૂછે છે ચાર્ટર એકાઉન્ટન્ટ ને બોલાવીને કે આજકાલ શું શેર ના ભાવ છે, અહીં હતા આ સેવામાં હતા. પછી તો 15 દિવસ મહિના વધી ગયા ગયા, પણ એટલે આદત છૂટી ગઈ કથાની, રહેલા ગયા. એ તો હાથ સાંભળે છે, પહેલે દિવસે તો ઉભા થઈને ગયા જાત, હવે ખબર પડી કે આ વાત સાચી છે. સંત કેને કહેવાય, કેવા સંત ની સેવા યા. આખું નો વાત તો સુખ સ્વામી એ પૂછ્યું, ત્યાંથી વાત આવી ગયું, હોશિયાર થઈ ગયા. હે હલો, પછી પછી સુખમુનિ શ્રીજી મહારાજ ને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન દયા હોય ને તેના દ્રોથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ સા છે તે કહો. કમાલ છે ને, બધાય ઉત્તર આમાં છે. આ જે સમજાયું એ નારદ પંચરાત્ર થી ઓલું ન સમજાતો, તો આ જે સમજાવી આપણા માટે તો ઈ જ છે કે ઈષ્ટ છે ને. આ કઈ હું બોલું છું કે મારું નથી, ઓલું વાંચીને બોલું છું કે જન્મેથી આવો નતો. કયા સંત ની સેવા કરવાથી કનિષ્ઠ માંથી ઉત્તમ થાવ? ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે. શું કામ વિચાર કર્યો મહારાજે? બધા આવા ન હોય સામે બેઠા થાય અને કાય ઇમાઈટ થોટ કે આ તો પરમેનન્ટ છે જવાબ. સાધુઓને પરોતભાઈ નો સમાગમ કરવા મોકલતા મહારાજ, સાધુઓને રાજોભાઈ નો દ્રષ્ટાંત દેતા, એમાં નહીં હોય એવી સમજ. એટલે આ કયા સંત ની, કેવા મુક્ત ની, કેવા હરિભક્ત ની સેવા કરીએ મહારાજ, આ સ્થિતિને પ્રાપ્ત થાય ઉત્તમ. પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારે પણ નિરાકાર ન સમજે. એક મિનિટ, ક્યારે નિરાકાર ન સમજે? બધાય જેવા સમજવા એ નિરાકાર છે. આ એક મોટી વાત છે. તુલનાત્મક કેવા મહારાજ ને, સાવ નિરાકાર નહીં પણ આ આકાર નક્કી નહીં. માણકી નો અશ્વાર એટલે માણકી નો અશ્વાર છોગું પાછળ ભગુજી કાલિમ કરું નીચે મંદ હાસ્યયુક્ત
શ્વેત વસ્ત્રધારી, આ બધું એની ઉપાસનાનું બળ વધારે આવ્યું છે. સદા શ્વેતાંબર શ્રી હરિધાર તારે અંબર જરકસિયા કોઈ વાર, એમાં કઈ મોર પીછ ના હાલે. બધું કેટલા નીકળી જાય એમાં, દેખાય જ નહીં, ઘણા નીકળી જાય એમાં. બીજું, ભગવાનને ક્યારે પણ નિરાકાર ન સમજે, સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને ગમે એટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે કે કા તો આપણને શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, કેમ કીધું હશે મહારાજ, ને કા તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે, અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય. કારણ કે કરતા પણ જ ન આવે, આકૃતિમાંથી જ આકૃતિ થાય, આકૃતિ આકૃતિને બનાવે. જો મહારાજ નું કરતા પણ માનવું હોય તો સાકાર હોય એ જ કરે, વાયુ કઈ કરે નહી, ધૂળ ભેગી કરે નિરાકાર. અરે અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતા પણ ન કહેવાય, તથા એક દેશને વિશે રહેવા પણ ન કહેવાય, માટે ભગવાન તો સદા સાકાર જ છે, સદા સાકાર જ છે, ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે, ને રાજાધિરાજ છે, ને તેજ આ પ્રત્યક્ષ છે, તેજ આ પ્રત્યક્ષ છે. આવું જે સંત ને હોય એની સેવા કરો, એટલે અત્યારે મહારાજ ની આ પ્રતિમામાં પ્રત્યક્ષ ભાવની સલાહ દેતા હોય, શિખામણ દેતા હોય, નિશ્ચય કરાવતા હોય, એવા સંત ની સેવા કરી હોય તો કનિષ્ઠ માંથી ઉત્તમ થવાય. હું દેખીને ભડકા એનું ન થાય, એવી રીતે જે આ સમજાવે તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય, તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય, અને ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિ તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય, બહુ રાજી થાય. ભગવાનની કથા એ કરીથી રાજી કેટલા થાય, તિલકધારી ઘણા છે, અડધા ઉપરાંત તિલકધારી રાજી લખતા ઊંધા પંખા કાઢી લે એની નહીં. મહારાજ બોલ્યા છે સામે, હું નથી કેતો, તમે બોલો છો, બોલવા જેવું છે શું, એટલે કહું છું કરી આવ્યા એની વાત છે. બોલે ને અરે હું બોલું એ નહીં ને પાછો. તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ વાળો આવે નહીં, અને તે સ્વભાવને મૂકે પણ ભગવત ભક્તના સંગનો ત્યાગ ન કરે. ન કરે આપણે સ્વભાવ હોય બે તુંડે તુંડે મતરી ભિન્ન, કોકનું ગુસ્સા વાળો હોય, કોકનું શાંત પ્રકૃતિ હોય, કોકનું લોભ પ્રકૃતિ હોય, ભગવાનની વાત થાય તો ત્યાં બધે પોતાનો સ્વભાવ મૂકી દેવાની, ત્યાં માન ન રખાય, કોક માની હોય મૂકી દેવું જોઈએ, ભગવાન ના ભેડામાં રહેવું જોઈએ. અને તે પોતાના સ્વભાવને સાધુ સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે, ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાય ને, ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય
તો મન એમ ઘાટ કરે છે, આ પદાર્થ હું ભગવાન ના ભક્ત ને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય, એવું હોય. આ સંત ના લક્ષણ કીધા છો, આપણા નહીં, તમારે આપવાની જરૂર નથી, હું કઈ લઈશ નહીં. સંત આવા હોય, મહારાજ સરસ રોટલો થયો હોય ફૂલીને, મહારાજ કે આ તો જાઓ જોઈ તો દાદાને જમાડી આવો, દાદાને આ ભાવે છે, એની સેવા જ અંગીકાર કરી છે ને, દાદાનું ધ્યાન રાખ્યું. ભગવાન પોતે તું કોકને પ્રેરણા કરી દે ને એ બેઠું જ નહીં. સ્વામિનારાયણ ને ચિત્ત ફેરવતા વાર લાગે છે, બીજો દાદો ઉભો કરે, આ તો બે ત્રણ ડઝન દાદા થઈ ગયા છે સત્સંગમાં, જ્યાં ત્યાં વડોદરા થી માંડીને આવા બાજુ બધે દાદે દાદા જ છે, ઉપાડા ને ગઢડામાં વડોદરામાં બધા દાદા ખાતા. એ નહીં, જેનું મારા ધ્યાન રાખે આ દાદા ને ધ્યાન રોટલો ખાય એવો છે, આ ક્યાં બાપ હે, એ ધારે તો બીજા કોઈને પ્રેરણા કરતી, એની પ્રેરણા હું વધી જાત. સ્વામિનારાયણ ને મહારાજ અમદાવાદમાં બેઠા હતા, રતનપુર થી આમ આગળ એક મંદિર હતું, નવો નવો સત્સંગ નો રઘુનાથ દાસ નું હાડાનું ચડાવેલું, બધા બાવા વિરોધમાં થઈ ગયા હતા કે આ પોતાનું ભગવાન કે છે, જીવન મુક્ત આવ્યો છે, નાની ઉંમર મહારાજ એ 22 વર્ષ કચ્છ માંથી આવ્યા કે હવે તેને આમ કરી નાખ્યું, પાકા નો મોટો મોટો ક્રોધ કરીને આવ્યો ને એક બીજાને હારે લીધો. એ માતાજી વાળો હતો, નહી બોલે એવો હતો, એને લઈને ગયા મહારાજ બેઠા ત્યાં ગયા, એટલે કોને જીવન મુકતા, બે ચાર સાધુ હતા ઇધર બેઠા, બોલો ગાળું ખોરાવા જ આવ્યો હતો, પોતે ન બોલો આને કે દીધું તું, તને દઈશ પૈસા ગાળ દેજે સ્વામિનારાયણ, ભલે ઓલા ને પૈસા જોતા હતા, હું દઈશ ગાળ આવ્યો. મારે દ્રષ્ટિ કે અંતરકરણ ફરી ગયું એનું, ઓહો સ્વામિનારાયણ તમે, ઓહો ભગવાન ભગવાન બહુ દયા કરી, આ સાલો નાલાયક છે, દેખો 44 સાલે નજર નાખ્યા ના ઉપર ગાડે બગડી નાખો, તારે હારે હજી સુધી હતો, હવે નજર જો અંતકરણ દુશ્મનો ના આવા ફેરવી નાખે છે તો ભક્તો ના શું ફેરવે, શ્રદ્ધા જ નથી, હચું નચું આ નડશે, કાંડા લસણ નહીં નડે જેટલું આ નડશે, હચું નચું. એ બધે તો મ્યુનિસિપાલિટીનું કામ છે, કેડા કરે બધા છે ને વ્યસન મુક્તિ કરવા વાળા, બધા પીપલાણા વાળા ગુરુકુળ વાળા કેડા કરે, 87 ગામડાઓને વ્યસન મુક્ત કરાવે, એને ગુરુ 87 હતા, બધું પાછા ચાલુ થઈ ગયા, 40 લાગી પડ્યા છે બધા, ઓલો મંદિર મંદિર જ્યાં ત્યાં, ઓલો કોણ છે રાજુ આપણો રામભાઈ, હા એ પોતે જ કેતો હતો કોઈ મંદિર નું ધ્યાન, મેં શું કામ કર્યા આટલા બધા મંદિર, આ બધું ઓલું છે ને ભીલ લોકોમાં ખૂબ મંદિર કરી નાખ્યા, બે ચાર ગાય દે ને પૈસા દે ના બોલો, હા ભાઈ કરશું જાઓ મંદિર કરી દે, ભગવાન બધું લ્યો શિક્ષા ભરે, જેને તેને દેવાય નહીં, મહારાજ ની આજ્ઞા છે, દેવી સંપ્રદાય યુક્ત હોય એને દેવી, આદિવાસી હજી પેલા માણસ તો થવા દે ને પછી એને સમજાવ સમજાવજો. તો સ્વામિનારાયણમાં તાકાત હતી, કાઠી કોળી કડમી કડિયા બધા કકા નું કલ્યાણ, એનામાં પ્રભુત્વ હતું, ઈશ્વર હતા, એ તમે સુધારવા જાવ છો કાઠી ને, જાઓ તો ખરા, મહારાજ હતા ત્યારે ગાળું બોલતા ગધીના, એને હાથમાં માળા લેવડાવી દી, સ્વામિનારાયણ હતા એટલે બધા એના હાથમાં નથી, અંતકરણ ફેરવી નાખ્યું. અરે આ તો હજી ત્રીજું થયું છે, આવો આવો હજી આવશે. જેવા ખાતર મારા ભેગો રહ્યો
તાગ ના આવ્યો, મારે તો બધું જાણતા હતા. પણ દયાળુ સ્વભાવ એટલે અતિ દયાળુ સ્વભાવ. મહારાજ કે એક વાર મારી આંગળીમાં છોલતા ચાકુ વાગી ગયું હતું, મેકર નો ફાડીને પાટો બાંધી ગયો. ને એક વાર પેટ બેસવું થઈ ગયું હતું મહારાજ ને, ત્યારે આને સેવા કરી અને ઘરમાં ખાટો ખોદીને મહારાજ ને. મહારાજ કે આ બે વાત અમારા હૃદયમાં ખૂંચી રહી છે, ને તો અમે ઘણું જાણીએ છીએ શું કર્યું. પણ માણસ હોય એ દ્વેષ કરે, એ બદલો લેવાની કોશિશ કરે. ભગવાન બદલો લેતો કે દે ને મોક્ષ થાય, એટલે સ્વામિનારાયણ છે. ને બાકી સામાન્ય માણસો છે, ભલે રાજા હોય પણ માણસ છે. એ બદલો લે સજા કરી દે. સ્વામિનારાયણ એને માફ કરી દીધું, એક મેકર ફાડી દીધું એમાં. બાકી વેર ઓછું કર્યું હતું જીવા ખાતર, જે મહારાજ ને અતિ પ્રિય હરિભક્ત હતો દાદો ખાતર, એના વિરુદ્ધ જ હતું બધું. સાઈન કરવાની ના પાડી દીધી. બોલો વધ છે ને, મહારાજા લેખ લખ્યો તો સાઈન કરી દો. દાદા ખાતર બેન ને લખી રાખ્યું, તમે સાક્ષી થાવ તો હું કરું, હું દાદા ને મુવો ધારું. હું એને મુવી ને આખું લઈ લેવું તું ચર્યા. તો ન લીધું, દાદા ખાતર રાખ્યું તો વેર અટકી ગયું. એટલે બે ભાઈ માં વેર આયેલા, દત્તક પુત્રો ના પુત્રો માં વેર જ છે ને અત્યારે. એકબીજાને મોઢું નથી જોતા, વેર આયેલું જ આવે. આ ખરાબ દુર્વાસા નો આ લોકો નેડો, સ્વામિનારાયણ કઈ ના નેડો. આવ્યો પાછો દુર્વાસા નો યાદ આવી જાય છે. શાપિત જ છે ને સગા ભાઈ, સગા ભાઈ નહીં પણ બાપ તો આ છે એના છે, એટલું તો રાખે. બાકી ભાઈ ભાઈ ઠીક છે, બોલો વ્યવહાર નહીં. લગ્ન માં ન જાય, કાણે ન જાય, પછી કઈ વાત. શાસ્ત્ર ની વાત કરતા હોય, બહાર થી કઈક અંદર થી કઈક, આવા દો આને ન લગાય પગે, એની સેવા થી કઈ નથી ઓળતું. જીગર જોઈ ન લાગવા, પડકે બેસી જાય સોફા ઉપર જઈને. એવા ન થાય હાથ પકડીને બેસાડે પડકે. લખી શક્યો રમણલાલ, લખી શક્યો નામ. તાકાત જોઈ બીક બીક પછી. અરે કેટલાક આપણે કઈ ઓલા એકલા તિલક ચાંદલા વાળા નથી, સ્વામિનારાયણ જાણકાર જોઈએ. હું કરાવો સ્ટે કોન્સ્ટિટ્યુશનલ ના ઉતર. અરે કરવું નથી એવું કઈ, કારણ કે એ બધું વિક્ષેપ કરતા ડિસ્ટર્બ થઈ જાય, એમાં લાગી જાય. એને કહેતા ભગવાન ન ભજીએ. હા બાપજી કે હાલે રાજી, ગોળ ખવડાવવાથી મરતા હોય તો ગોળી હુકામ મારવી. જે દયાળુ આ જાય છે ને દર્દી, બાપજી બાપજી ફોન કરે પાછો રહી જતો હોય માહિતી. ના હિંમત નથી કેવાની કે બાપજી આ તમે શું લખીને દીધું, એક તો કે એટલું મરી રે, બધી પૂનમ નું પૂન લઈ લ્યો એનું. પાંચ વર્ષથી મહેનત કરે, પાંચ વર્ષ ત્યાં કેટલા થયા, ભૂલી ગયો પૂનમ. આ છે એ તો જવાનો છે ને, જવું નહીં ભૂલે, પણ પૂનમ કેટલી કરી એ ભૂલી ગયો. એ બોલે કે એટલું પાણીમાં કેસે આપણે, એને ખબર હું પછી તું બોલવા દઉં. અરે કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ તેના અંતર નો તો કઈ તાગ આવ્યો નહીં. આ તે કોણ જાણે કેવાય હશે, એનું તો કઈ કરાતું નથી. એવો ન હોય ને જેવો એ બહાર હોય, એવો ન હોય ને જેવો એ માઈ બહાર હોય તેને સર્વે જાણે છે. માઈ બહાર બધી સરખે સરળ પ્રકૃતિ, વડલો વિને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. માન મૂકી દીધું છે, બહાર છે અંદર છે. એનું નરસિંહ કે છે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુણે પોતે તારે. સરળ જે હોય એનું દર્શન કરીએ આપણે તો 71 પૂર પડી જાય. મહારાજે તો પ્રૂફ આપી છે કે મહારાજ તૈયાર છે. નાજાનો જ પ્રશ્ન છે,
જમાનો તો વડવા બધા ચોર ને મેલિકાર ઉપર જતા ધાડ પાડવા. કેમ થયા છે એને તરી ગયા છે મહારાજ કે તારે જોવું છે? હા, મહારાજ એક સંત ને સમાધિ કરાવી, એને તો ક્યાં કરાવે? ચંદ ને સમાધિ કરાવીને ગયા. એને ઓલા કીધું એના દાદા એ, અરે ધન્ય છે ને કે અમને મહારાજ તેડી ગયા, નક્ષત્રમાં મૂકી દીધા, નિરાશ છે અમારે. સંતે સ્વામિનારાયણ હતા ને પાકા હતા કે ભાઈ નિશાની આપું, ઓલું માનશે કે નહીં માને? એમ કે જ્યાં તમે બેઠા છે એ વડવાઈ નીચે 9 હાથ ગજ ખોદજો, ક્યાં 900 રૂપિયાની દાંતી. સંત આવ્યા પાછા બે માં, તો મહારાજી તો બધા ધામમાં પહોંચી ગયા છે. એક પ્રૂફ લેતો આવ્યો છું કે શું કઈથી 9 વાત ખોદો. અરે આ બધા જરૂર મૂકી દીધું અને કઈ ઘોડવાની વાટ જોવી પડે સ્વામિનારાયણ. ખોઈદું ખોઈદું તો અંદરથી વટકોઈ નીકળી થેલી, એમાં 900 રૂપિયા હતા કટાઈ ગયા. મહારાજ કે તારે તો વડવા મળી ગયા અને પૈસા મળી ગયા, ફાયદો થયો. આપણે પૂછીએ મહારાજ ને એવું હોય તો કે દાટી ગયા હોય, હે નીકળી જાય તો સારું, નિશ્ચય છે, પણ નીકળે તો એ પાકો એમ મહારાજ ને કહી દો, કાઢશે. ત્યાં સુધી કનિષ્ઠ છે તો ન કરાય. અરે હા, તે આવો જ છે, આવો છે એવો જે સરળ સ્વભાવ વાળો હોય. સરળ સ્વભાવ એટલે કપટ રહિત છે. નરસિંહ નું મેં કોટ એટલે ઘણા લોભી ને કપટ રહિત છે. આ બધા કપટી હોય, દેખાય કઈક ને અરે કઈ કઈ ધ્યાન રાખો. આપણે એમાંથી કઈ નથી મળવાનું પ્રસાદ ને કાલ રમે જોરો જોવા મળી ગયો. હું આમાં ધ્યાન રાખ સરિયા તમને દેવાનું નથી કઈ. અને શાંત સ્વભાવ વાળો હોય તો પણ પ્રસંગી ની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખ ના સંઘ ની સ્વાભાવિક અરુચિ વધતી હોય. હવે 6 લક્ષણ યુક્ત જે સાધુ હોય, ભાઈ એનું માફ કરી દે. સાધુ થઈને બીજું શું કે કઈ ઝઘડો કરે, જવા દે. અચ્છા તમારું તમે વિમુખ ના લપેટા મને આવી જાય. આખું મંડળ આવ્યું આવ્યું સાધુ નીકળી ગયા ગદાધરાનંદ આવ્યો. સ્વામિનારાયણ કરતા એમાં વિશ્વાસ વધુ હતો અજમેરામાં, દેતા જાય એને કયો ને, એને આને દીધા છે બાકી કમિટી. આ તારીખ વાર પ્રૂફ છે આપણા પાસે, એમાં કઈ એનું ગિલા નથી કરતા, પણ કેવું હોય સરળ કપટી કોણ, આ બધા કપટી. ઓલો બિચારા એ બાપ ગુજરી ગયો હતો, પૈસો તો કઈ ઘરનું દાન કરતું કરશે, ક્યાંક હોસ્પિટલોમાં બહુ પૈસા દે છે, સારી સેવા કરે છે. ભાવી ગઈ હતી આખી કપટી મંડળી, પણ મારા ઈ છે, આ નથી મારો, જે આવ્યા તે મારા છે. શું કરીએ, કપટ રાખી કપટ રહી નહીં કોઈ. 2 દિવસ રોકાણ હતા સમજાવવા, આટલા દેવા જ પડે. બોલે આખો સંઘ હોય એને વગર આમંત્રણ જમવાનું.
ભૂલ કરી ગયો, નિરાકારવાદી માં એકાદવાદ માં ગયા, 2 લાખ રૂપિયા પાણી માં ગયા, પછી ગુસ્સો આવ્યો. હવે છ લક્ષણ યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણો, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. આવા જીવ હોય એની સેવા મહારાજ કી બરોબર સેવા કરજો. વડતાલના 5મા ખબર નથી બધું કોણ વાંચવાના છે, એટલે કે ઈ નામ ખબર નથી શું વાંચવાના છે, એ ખબર નથી. પૈસા દઈને છૂટી ગયા, કથા કરી કરાયો ને કથા, શું વાત કઈ, એને વાત તો કરવી જોઈએ ને ભાઈ. આ કર બેસાડ, આવત 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 ભટકાણી, એ ભટકાણી જાવત જાવત કઈ નક્કી જ નહીં. સાઈડ દેવા મરી ગયા છે બધા, ચારે બાજુ થી સાઈડ દેવા વાળા. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય, ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરેલો આને આ જન્મે થઈ જાય. બોલો હવે આ આ વધુ સહેલું છે કે ઓલું ગોતો આવા સંત ને, હરિભક્ત ને, આવા મુક્ત ને નહી મળે એટલું આ ગોતવા પડે. 11 રૂપિયા નો થાળ કરી આવે, 5 લાડુ લેતા આવે, 6 રૂપિયાની ચીજ પાછી શુદ્ધ ઘી ની, એટલું નક્કી જ થયું. ત્યાં શુદ્ધ જ આવે તો 2800 ડબ્બા પછી વેચીને બીજા દઈ દેતા હોય તો નોખી વાત છે. આ 2 જન્મે 5 જન્મે 10 જન્મે કે 100 જન્મે થવાનો હોય એ આ ને આ પુરુષ ની દ્રષ્ટિ પડી જાય, ઉત્તમ થઈ જાય. નહી તો અનેક જન્મ સંસિદ્ધ તત્વો યાથી પરામગતિ. મંદ મંદ વૈરાગ વાળાનું, મંદ શ્રદ્ધા વાળાનું કામ છે. જેને તીવ્ર શ્રદ્ધા છે સ્વામિનારાયણ માં એને આ જન્મે નહીં, હમણાં આઈ વોન્ટ ઇટ નાવ. છોકરું રોતું હોય અને કે કાંઈ નહીં કાલ દવરાવજો તાલશે, માને તરત જ દવરાવવું પડે. એને કેવું પડે તમારી માં છો, જન્મ દીધો છે સ્વામિનારાયણ, કેવું પડે તમારા અમે ભક્ત છીએ, હમણાં અંતકાળે નથી જોતા, રોયા કરવું છે જિંદગી ભર. 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય કે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચના મુતમ આવી તે વર્તાળનો 5મો વચના સયામ તય મહારાજ સ્વામી નારાયણ.